નવીન આપણી સાથે જોડાઈ ગયા છે. નવીન, એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો સેન્સિટિવ એટલા માટે છે કારણ કે લોકો મતદાન કરવા જતા હોય છે, ઈવીએમમાં એ મત સીલ થઈ રહ્યા છે અને એક બીજેપીના નેતાનો દીકરો આવીને આખું બૂથ કેપ્ચર કરી જાય છે. શું એક્શન લેવાવું જોઈએ? બિલકુલ સંધ્યા, તપાસનો દોર ચાલુ થઈ ગયો છે અને અમારી અત્યારે ઉચ્ચ અધિકારી વાત થઈ, તેમના કહેવા પ્રમાણે આ જે વ્યક્તિ છે જેને આ વિડીયો બનાવ્યો છે અને જે પોતે દેખાઈ રહ્યો છે તેને વહેલી સવારે જ અટકાયત કરી લેવામાં આવી છે. તેને અત્યારે પોલીસમાં રાખવામાં આવ્યું છે અને આ કેસની અંદર આવા પ્રકારના ઘટનાની અંદર પ્રિસાઇડિંગ ઓફિસર જે છે તે ફરિયાદી બનતા હોય છે, જેથી પ્રિસાઇડિંગ ઓફિસરને પણ અત્યારે પોલીસને બોલાવી લેવામાં આવ્યા છે અને હાલ તેમની ફરિયાદ જે છે તે ચાલી રહી છે. એટલે કહી શકાય કે એકાદ કલાકની અંદર આરોપી જે છે તેની ધરપકડ થશે અને જે આ ગુનો છે તે બોગસ વોટિંગનો ગુનો લાગુ કરવામાં આવશે અને આની સાથે બીજા કોઈ હતા કે કેમ તેની પર તપાસ કરવામાં આવી રહી છે અત્યારે. સંધ્યા જી, નવીન, આપણે જોયું છે કે બોગસ વોટિંગની ફક્ત વાતો સાંભળી છે, અહીંયા તો વિડીયો એ પ્રકારનો સામે આવી રહ્યો છે. સવાલ એ છે કે આવા કેટલા બોગસ વોટ આ ઈવીએમમાં કદાચ કેદ થયા હશે? લોકો જે આ વિડીયો જોઈ રહ્યા છે એમને તો આ સવાલ થઈ રહ્યો છે. સવાલ બીજો એ પણ થઈ રહ્યો છે કે શું અમારા વોટ એડે તો નહીં જાય ને? આ જે ઈવીએમ છે તેની ગણતરી, જે બૂથ છે, જે એ બૂથમાં જેટલા વોટ પડ્યા છે શું એની ગણતરી માન્ય રાખવામાં આવશે? ટેકનિકલ કઈ રીતે આખી આ તપાસ ચાલશે? જી બિલકુલ, આ એક સાચી વાત છે, ગંભીર પ્રકારનો વિડીયો છે. કારણ કે લોકો જે લોકતંત્રમાં પોતાનો મત આપતા હોય છે અને તેમનો મત જ જો કેપ્ચર કરી લેવામાં આવે તો ક્યાંક ને ક્યાંક સૌથી મોટો આ ગુનો બનતો હોય છે. જો કે ભૂતકાળમાં પણ જોવામાં આવ્યું છે કે આ પ્રકારની ઘટના બનતી હોય છે તો ત્યાં ફરીથી મતદાન થતું હોય છે. તો હવે આ પ્રિસાઇડિંગ ઓફિસર ફરિયાદ કરશે, આરોપીને અરેસ્ટ થશે, ત્યારબાદ જે છે તે જે ચૂંટણી કમિશનર દ્વારા નિર્ણય લેવામાં આવશે કે જે બૂથ ઉપર આ પ્રકારની ઘટના બની છે ત્યાં ફરીથી ફેરમતદાન થશે કે કેમ. પરંતુ જે રીતે ભૂતકાળમાં આ પ્રકારની ઘટના બનતી હોય છે ત્યાં ફેરમતદાન થતું હોય છે, એટલે બની શકે કે આ જે બૂથ છે જે આ પ્રકારની ઘટના સામે આવી છે બૂથ કેપ્ચરિંગની, ત્યાં ફરીથી મતદાન થઈ શકે તેના 100% અંતર લાગી રહ્યા છે. કારણ કે પોલીસે ફરિયાદ લેવાની કામગીરી પણ શરૂ કરી દીધી છે, લગભગ ફરિયાદ થઈ જશે 1.5 કલાકમાં. તો ક્યાંક ને ઘટના અને વિડીયો સાચા છે એ વાતની પુષ્ટિ થઈ રહી છે. જી નવીન, હવે આખા મામલામાં કારણ કે ઇન્ટિરિયર આ વિસ્તાર છે, દાહોદ આદિવાસી આ વિસ્તાર છે, ત્યાં પોલીસ જવાનો હતા પરંતુ બધાને ડરાવી ધમકાવીને આ જે યુવાન છે તે અંદર પહોંચે છે, મોબાઈલ લઈને જાય છે, મોબાઈલ લઈ જવાની પણ મનાઈ હોય છે બૂથમાં, ઈવીએમ પણ એ બતાવે છે અને વાતચીત પણ કરે છે અને ઈવીએમ ઉઠાવીને લઈ જાય છે, એવી પણ કંઈક વાતો એ કરે છે. તો આવા વ્યક્તિ પર કઈ રીતે એક્શન લેવાશે અને ક્યાંથી એક્શન લેવાશે, પ્રોસેસ શું હશે આખી? સંધ્યા, જે રીતે આ વિડીયોમાં પણ જોઈ શકો છો કે એક મજાક બનાવી દીધું હોય તેને, જે રીતે ઈવીએમને તે રમી રહ્યો છે અને તેની સાથે એકલો નથી પરંતુ તેની સાથે અન્ય લોકો પણ અંદર છે અને તે લોકો આ એક આખા મતદાન જે લોકતંત્ર સૌથી મોટો મહાપર્વ કહેવાય અને તેને આ લોકો મજાક બનાવ્યો હોય તે પ્રકારનો ગંભીર આરોપ છે. અને વિડીયો જે છે ક્યાંક ને ક્યાંક મેં કીધું કે આ ઘટનાની અંદર વિડીયો જે સાચું હોવાનું સામે આવી રહ્યું છે, કારણ કે પોલીસ દ્વારા જે છે ફરિયાદ લેવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, પ્રિસાઇડિંગ ઓફિસર, રેવન્યુ અધિકારીઓ, તમામ લોકો અત્યારે પોલીસ સ્ટેશન પહોંચી ગયા છે. તો આ ગંભીરતા જોઈને પોલીસ પર તાત્કાલિક વહેલી સવારે જે વ્યક્તિ છે જે અત્યારે કહેવામાં આવી રહ્યું છે કે ભાજપના એક નેતાનો પુત્ર છે તે પુત્રની સવારે અટકાયત કરી લેવામાં આવી છે. જો કે આવા ટેકનિકલ ઘટનાની અંદર ફરિયાદી પ્રિસાઇડિંગ ઓફિસર બનતા હોય છે, જેથી પ્રિસાઇડિંગ ઓફિસરને પણ બોલાવી લેવામાં આવ્યા અને ફરિયાદમાં જે છે બોગસ વોટિંગની જે વાત છે તે તમામ ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે અને ત્યારબાદ ટૂંક સમયમાં, એટલે કહી શકાય કે 2 વાગ્યા સુધીમાં આરોપી જે છે તેની ધરપકડ પણ થઈ જશે અને આની સાથે સહ આરોપી તેને પણ શોધવાની કામગીરી જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. મહીસાગર પોલીસ અત્યારે આ પ્રકારની ઘટનાને જે બની છે તેને લઈને તમામ રીતે પોતાનું કામગીરી જે છે તે કરી રહી છે. સંધ્યા જી, પણ સવાલ અહીંયા એ છે કે જેણે આરોપ કર્યો છે માની લો કે એને સજા તો મળશે, પરંતુ આ સજા તો જેણે બિચારાએ વોટ આપ્યા છે, મતદારો છે, એને પણ મળશે જો કદાચ આ ફેર ગણતરી કરવામાં આવે, અથવા તો માની લો કે જેને વોટ ગયા છે એને એના કરતા બીજા વ્યક્તિને વધારે ગયા હોય, બોગસ વોટિંગ કર્યું હોય, તો અહીંયા તો નુકસાન મતદારોને પણ થઈ શકે. નવીન, આ સાથે જ નવીન, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. હર્ષદભાઈ આપણી સાથે, કોંગ્રેસ નેતા આપણી સાથે જોડાઈ ગયા છે. જી હર્ષદભાઈ, એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, દાહોદનો બૂથ કેપ્ચર કરવામાં આવ્યું છે અને આ બૂથ કેપ્ચર બીજા કોઈએ નહીં, બીજેપીના નેતાના પુત્રએ કર્યું છે. જી, દાહોદ લોકસભાની અંદર આ તો એક જ બૂથનો વિડીયો બતાવવામાં આવ્યો છે, પણ ઘણી જગ્યાએ આ લોકોએ બૂથ કેપ્ચરિંગ કર્યા છે અને કોંગ્રેસના એજન્ટોને આ લોકોએ ધાક ધમકી આપીને અને પૈસાની લોભ લાલચ આપીને ભગાવી દેવામાં આવ્યા. ઘણી જગ્યાએ જાતે અમે ફર્યા છે, ત્યાં અમારા એજન્ટોને ભગાવી મૂકવામાં આવ્યા હતા. ચારે તરફ બૂથ દીઠ 10-10 દારૂની પેટીઓ આપી છે. લોકો રસ્તામાં આવતા હતા, જતા હતા, એમને રોકવામાં આવ્યા, ધાક ધમકી આપવામાં આવી અને એમને પૈસાની લોભ લાલચ આપવામાં આવી. કોંગ્રેસના કાર્યકરોને મારવામાં આવ્યા, લોકોને ડરાવવામાં આવ્યા, ધમકાવવામાં આવ્યા.
અને ઘણી જગ્યાએ આ એક જ જગ્યાએ નહીં પણ દાહોદ વિધાનસભાની સાથે સાત જગ્યાએ આ લોકોએ 25-30 બૂથોમાં આ લોકોએ બોગસ મતદાન કર્યું છે. ચારે તરફ આ લોકોએ ધાક ધમકી કરી છે અને મારે એવું કેવું છે કે જો ભાજપે એટલું જ સારું કામ કર્યું હોય તો 10-10 દારૂની પેટીઓ ખુલ્લેઆમ લોકોને કેમ આપવામાં આવી? બૂથ વોટ દીઠ 600 અને 500-500 રૂપિયા આપવામાં કેમ આવે છે? બીજેપી ના ઉમેદવાર પણ એ જ હતા ને જે ગઈ વખતે જીત્યા હતા, તો એમને જીત કારણ કે બીજેપી કહી રહી છે અને ઉમેદવાર પણ કહી રહ્યા હતા કે જીત તો અમારી થવાની છે. છેલ્લા 10 વર્ષથી એમનું શાસન અને આટલું સારું કામ કર્યું તે લોકોએ દારૂ લોકોને કેમ આપવાની ફરજ પડી? ભાજપે લોકોને પૈસાથી ખરીદવાની કેમ ફરજ પડી? કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસના એજન્ટો ધાક ધમકી આપીને કોંગ્રેસના એજન્ટો ભગાવી દેવામાં આવ્યા. આવા મશીનોમાં બૂથ કેપ્ચરિંગ કરવામાં આવ્યું. આ એક જ વિડીયો આવ્યો છે મેડમ, પણ આવું ઘણી જગ્યાએ આ લોકોએ કર્યું છે. જી જી, પોલીસની અંદર બી અમે ટેલિફોનિક બહુ વાર જાણ કરી છે. પોલીસ વાળાને બી અમે બહુ જાણ કરી છે. એમાં અમુક જગ્યાએ પોલીસ પહોંચી શકી ને અમુક જગ્યાએ પહોંચી પણ શકી નથી. જી જી, હર્ષભાઈ આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. ડોક્ટર હેમાંગ ભાઈ આપની સાથે જોડાઈ ગયા છે. હેમાંગ ભાઈ, આ શું થઈ રહ્યું છે? દાહોદ લોકસભા સીટ પર બૂથ કેપ્ચરિંગ ની આ ઘટના ને કોંગ્રેસના અન્ય એક નેતા સાથે અમારી વાતચીત થઈ, તેમનું કહેવું છે આ તો એક ઘટના છે, આવી તો 20-25 ફરિયાદો અમારી પાસે છે. સૌ પ્રથમ તો ભારતની લોકશાહીના ઇતિહાસની અંદર અને વિશ્વની લોકશાહીના ઇતિહાસમાં આ કદાચ સૌથી મોટી કલંકિત ઘટના હશે અને કાળો દિવસ કહેવાશે 7મી તારીખ, કારણ કે આજ સુધી કોઈએ લાઈવ બૂથ કેપ્ચર કર્યું હોય એ આ પહેલી ઘટના છે. અને આ ઘટના છે એ આપણી લોકશાહીને શર્મસાર કરે છે. અને આવી ઘટના જે છે એ સંતરામપુરના પ્રથમપુરના ગામની અંદર જ્યારે ભારતીય જનતા પક્ષના નેતા નો પુત્ર વિજય ભાભોર જે છે એ આ રીતે કાયદાને ભૂળીને પી જતો હોય અને સાથે સોશિયલ મીડિયા ઉપર જ્યારે એ વાયરલ પણ કરે, મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એની પોલીસ અને અધિકારીઓ ઉપરની પકડ જે છે એ છૂટી ગઈ છે. અને ખાસ કરીને આમાં ફરિયાદ શેની કરવાની હોય? આની અંદર તો ચૂંટણી પંચના અધિકારીએ સુઓ મોટો લેવી જોઈએ, જાતે સંજ્ઞાન લેવું જોઈએ. એમના માટે આ શરમજનક બાબત છે. એમણે આના ઉપર જાતે ફરિયાદ લઈને જાતે આવા વ્યક્તિને ધડ દબોચીને એને એવી રીતે એને કેપ્ચર કર્યું, ઈવીએમ એ રીતે એને કેપ્ચર કરી અને એની ફોન પકડવો જોઈએ. અને આ જે છે એ વ્યવસ્થિત પૂર્વકનું મંડળી રચીને કરાયેલું કૃત્ય છે. એના ફોનમાં કોની કોની જોડે વાતો થયેલી છે અને આ મંડળીમાં કોણ કોણ સામેલ હતું એ દરેકને આની અંદર મૂકવા જોઈએ. નહીંતર મને એવું લાગે છે કે આવનારા દિવસોની અંદર લોકશાહી ઉપરનો વિશ્વાસ છે એ ભારતીય જનતાને જે છે એ કદાચ ઓછો થશે. એ આપણા માટે બહુ દુઃખદ બાબત છે. હેમાંગભાઈ, પહેલો સવાલ તો લોકોને એ થઈ રહ્યો છે કે આટલી હિંમત કોઈની કેવી રીતે થઈ શકે કે મોબાઈલ લઈને તમે બૂથની અંદર જાઓ, ઈવીએમ બતાવો, ધમકી આપો, આ સાથે લાઈવ તમે આ વિડીયો પણ બતાવો, પરંતુ જ્યારે ફરિયાદ થાય પછી એ વિડીયો ડિલીટ કરી દેવામાં આવે છે. પહેલી વસ્તુ, આ હિંમત થાય કેવી રીતે? મને લાગે છે કે હિંમત એટલા માટે થાય કે અંતર જે છે એ આ નેતાઓ એમ માનતા હોય કે અમારી મુઠ્ઠીમાં છે, સરકાર અમારી છે, અહીંયા સરકાર અમારી છે, કેન્દ્રમાં અમારી સરકાર છે, અમારું કોઈ કઈ પ્રકારે તોડી નહીં શકે એવી જે માનસિકતા છે. અને સાથે સાથે દરેક બૂથની સીઆરપીએફ ની ફોર્સ આપવામાં આવેલી છે, પોલીસ આપવામાં આવેલા છે. આ બધા લોકો ક્યાં ગયા હતા? અને જો આ બધા લોકોની હાજરીમાં આ વસ્તુ થઈ હોય તો ના માત્ર આ ગુનેગારને પરંતુ એમના મુખ પ્રેક્ષક બનીને જોનાર જે લોકો છે કે જેમની જવાબદારી હતી એમના ઉપર પણ કાયદાકીય પગલાં લઈને તેમને પણ નસીહત કરવા પડે. કારણ કે આ ઘટના જે છે એ પહેલી વાર બની છે અને જો આ ઘટના વારંવાર બનતી રહેશે તો ભારતની લોકશાહી માટે બહુ ચિંતાજનક મુદ્દો છે. આમાં હવે તો ચૂંટણી પતી ગઈ છે સંધ્યા, હવે આપણે ચૂંટણી પતી ગઈ છે, મારે આની અંદર કોઈ રાજકીય બાબત નથી લાવવી. માંગ શું છે હેમાંગભાઈ? માંગ શું છે કોંગ્રેસની? મારી માંગ એ છે, કોંગ્રેસની માંગ એ છે કે આ વિજય ભાભોરને તરત પકડવો જોઈએ. અને ના માત્ર વિજય ભાભોરને, એ જે બૂથના જે જવાબદાર અધિકારીઓ હતા એમણે પણ આનું ફરિયાદ જો ના કરી હોય
તો એમના ઉપર પણ કાયદાકીય પગલાં લેવા જોઈએ, પોલીસ ઉપર પણ કાયદાકીય પગલાં લેવા જોઈએ. અને દાખલારૂપ ઘટના જે છે અને ચૂંટણી પંચે કોઈની ફરિયાદની રાહ જોયા વિના સુઓ મોટો કરવી જોઈએ. ચૂંટણી પંચ જોડે 25,000 જેટલા વેબકાસ્ટિંગ થયેલા રેકોર્ડ છે, બાકીનું વિડીયો કેમેરા થયેલા છે. જેમ ધોરણ 10 ની પરીક્ષા પછી વિદ્યાર્થીઓએ ચોરી કરી હતી કે નહીં તે ચેકિંગ કરવામાં આવે છે, એમાં 25,000 વેબકાસ્ટિંગ અને બાકીના વિડીયો કેમેરાને પણ ચેક કરવામાં આવે ને જ્યાં જ્યાં આવી ઘટનાઓ જોઈએ તેવી કોંગ્રેસની માંગ છે. આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો દાહોદ લોકસભા સીટ જ્યાં બુથ કેપ્ચરિંગની ઘટના બની છે, બીજેપીના નેતા તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે, તેમનો દીકરો આ રીતે મોબાઈલ લઈને જાય છે, બુથ કેપ્ચર કરે છે અને બોગસ વોટિંગ પણ કરે છે, તે પ્રકારની વિગતો સામે આવી રહી છે. સવાલ એ છે કે એક્શન શું લેવાશે અને તેની અસર કઈ રીતે જોવા મળશે, શું અહીંયા ફેર મત ગણતરી થઈ શકે છે, લોકોના મનમાં હવે આ સવાલ ઉભો થઈ રહ્યો છે.